સ્વાગત છે મોત ચેનલ પર આઈટીઆઈ એડમિશન ગુજરાત આજે વાત કરીએ આઈટીઆઈ એડમિશન માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ વિશે પ્રથમ રાઉન્ડનું પરિણામ આવી ગયા બાદ એડમિશન કન્ફર્મ કરાવવા જે આઈટીઆઈમાં પ્રવેશ મળેલ હોય ત્યાં ઉમેદવારે રૂબરૂ જઈ ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવીને ડોક્યુમેન્ટ જમા કરવાના રહેશે અને ફી પણ ભરવાની રહેશે હવે ડોક્યુમેન્ટ વેરીફિકેશન એટલે શું કે તમારા પાસે જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ છે એ તમે જે રજીસ્ટ્રેશન ફોર્મ ભરેલ છે એના કે ડેટા નાખેલા છે એના સાથે વેરીફિકેશન કરવાનું કે બરાબર છે કે કેમ તો એ વેરીફિકેશન થશે પણ એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ તમારે સાથે લાવવાના રહેશે એના સાથે વેરીફિકેશન થશે અને ઝેરોક્ષ ડોક્યુમેન્ટ્સ છે એ જમા લેવાના રહેશે ત્યારબાદ તમારે જે પણ ફી ભરવાની રહેશે એ ફી જમા કરવાની રહેશે ફી માટે પણ એક વિડીયો બનાવવામાં આવશે એમાં કઈ કાસ્ટ માટે કેટલી ફી ભરવાની છે એના વિશે પણ માહિતી આપવામાં આવશે તારીખ ઓગણીસ સાત બે હજાર સાત બે હજાર ચોવીસ પોતાનો પ્રવેશ છે એ કન્ફર્મ કરાવી શકશે હવે ડોક્યુમેન્ટ્સ વિશે જાણીએ તો સૌ પ્રથમ કે પ્રથમ રાઉન્ડ પ્રોવિઝનલ એલોટમેન્ટ લેટર હવે એ કે તમે લોગ ઇન કરશો એટલે એ તમે પ્રિન્ટ કાઢી શકશો તો પ્રિન્ટ કાઢીને સાથે લઈ જવું ના હોય તો તમને મળેલ આઈટીઆઈમાં પ્રિન્ટ કાઢી આપવામાં આવશે પ્રોવિઝનલ એલોટમેન્ટ લેટરમાં આપેલ આઈટીઆઈ પર જ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ શકશે અને ઉમેદવારે રૂબરૂમાં કરાવવું પડશે હવે આ કે પ્રથમ રાઉન્ડનું ચોઈસ ફિલિંગ કરશો અને એમાં જે રિઝલ્ટ આવશે ત્યારે તમને એ પ્રથમ રાઉન્ડનું પ્રોવિઝનલ એલોટમેન્ટ લેટર છે એ મળી શકશે ત્યારબાદ શૈક્ષણિક લાયકાત માર્કશીટ જે રજીસ્ટ્રેશન ફોર્મમાં ભર્યું હોય અને લાગુ પડતું હોય તે કે જે આઠમાને આઠમા પરથી ભર્યું હોય તો એઇટ માર્કશીટ તમારે સાથે લઈ આવવાનું રહેશે નાઇન્થ પરથી ભઈ રહ્યો તો નાઇન્થ માર્કશીટ ટેન પરથી ભાઈ રહ્યો તો ટેન્થ માર્કશીટ ઓરિજિનલ અને ઝેરોક્ષ તમારે સાથે લઈ આવવાનું રહેશે ઓરિજિનલ અને ઝેરોક્ષ કોપી પણ સાથે લઈ આવવું અને ટ્વેલ્થ માર્કશીટ કે ટ્રેડના એડમિશનમાં લાગુ પડતું હોય તો તમારે સાથે લઈ આવવાનું રહેશે સાડા સોડિયાનું પ્રમાણપત્ર એલસી તમારે ઓરિજિનલ અને ઝેરોક્ષ છે એ સાથે લઈ આવવાનું રહેશે ત્યારબાદ જાતિ કેટેગરી પ્રમાણપત્ર એસ ટી એસસી એસસીબીસી ઇડબલ્યુ જે લાગુ પડતું હોય એ તમારે કેટેગરી વાઇઝ પ્રમાણપત્ર છે સાથે લઈ આવવાનું રહેશે એમાં પણ ઓરિજિનલ અને ઝેરોક્ષ લઈ આવવાનું રહેશે આધાર કાર્ડ ઓરિજિનલ અને ઝેરોક્ષ તમારે સાથે લઈ આવવાનું રહેશે એસએફીસી અથવા ઓબીસીના કિસ્સામાં નોન ક્રિમ્યુલર પ્રમાણપત્ર ઓરિજિનલ અને ઝેરોક્ષ તમારે સાથે લઈ આવવાનું રહેશે એક્સ સર્વિસમેન પ્રમાણપત્ર એક્સ સર્વિસમેનના કિસ્સામાં ઓરિજિનલ અને ઝેરોક્ષ તમારે સાથે લઈ આવવાનું રહેશે દિવ્યાંગનું પ્રમાણપત્ર દિવ્યાંગના કિસ્સામાં દિવ્યાંગના કિસ્સામાં વીઆરસી સૂટેબિલિટી સર્ટિફિકેટ જે પીએચ કેન્ડિડેટ હોય એમને લાગુ પડશે રાજ્ય બહારના ઉમેદવારો માટે ડોમેસાઇલ પ્રમાણપત્ર સાથે લાવવાનું રહેશે ત્યારબાદ પાસપોર્ટ સાઇઝ ફોટો બે અથવા ચાર કોપી સાથે રાખવું જેટલી જરૂરિયાત પ્રમાણે માંગશે એટલા તમારે જમા કરવાના રહેશે બેંક પાસબુક ઝેરોક્ષ સાથે રાખવું જો માંગે તો તમારે જમા કરવાનું રહેશે આવકનો દાખલો ઝેરોક્ષ સાથે રાખવો માંગે તો તમારે આપવાનું રહેશે કારણ કે આ કેવું કે પાછળથી તમારે જરૂર પડશે એટલે પાછળથી તમારે જમા કરશો તો પણ ચાલશે પણ ઝેરોક્ષ સાથે રાખવું જો હોય તો તમારે જમા કર આપવાનું રહેશે કારણ કે સ્કોલરશિપ સમયે આવકનો દાખલાની જરૂર પડશે આવા ઇન્ફોર્મેટિવ વિડીયો મારી ચેનલ પર આવતા રહે છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવું જેથી કરીને તમને વિડીયો સૌપ્રથમ મળી જાય કોઈપણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો વિડીયો ગમે તો લાઈક કરજો બીજા મિત્રોને શેર કરજો વિડીયો જોવા માટે આભાર